કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ મોચી પાસે આવ્યા. મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. સીવી દો તો શું લો? 150 રૂપિયો. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 150 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 150 રૂપિયો કહ્યો. 150 તો કહેવાનો, પણ લેવાના કેટલા? જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવું. અચ્છા, બનાવો. ક્યારે આપશો? પરમ દિવસે, આ વખતે. જરૂર હો, મારે પરમ દિવસે જવું છે, માટે ઢીલ ન થાય. જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ નહોતો. રામ રામ મોચી ભગત. રામ રામ સાધુ મહારાજ. મોચી ભગત, કેટલે આવ્યો આપણું કામ? બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું, પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, તે કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. હું તમાકુ નથી પીતો મહારાજ. તો આપણા તરફથી પગરકા સીવવા માટેની દોરી લાવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તે મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને ઝોળીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મૂઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ગયો. અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સેવતો હતો, ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો. કેમ છો મોચી ભગત? ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ. સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. મોચી ભગત, ઓજાર બગડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે?
નાખી તો નથી દીધા ને? મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં, તમે પાછા જ લઈ જાઓ. મોચી ભગત, તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો અને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મૂચી ભગત સામે તાકી જ રહ્યા. સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. મૂચી ભગત, સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. કેમ મૂંગા થઈ ગયા? હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. સા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? તમારી વાત નથી, મારી વાત છે. હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી પણ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. આપ ખરા સાધુ.